હીરા, મેં તને વાત કરી હતી ને કે મારો નવો ધંધો સેટઅપ કરી રહ્યો છું, તો એનું બધું પ્લાનિંગ થઈ ગયું છે અને એની ખુશીમાં જ મેં તને આજે અહીંયા બોલાવી છે. અરે વાહ, સરસ. હવે કંઈક ભવિષ્ય સારું દેખાય છે મને. અને આમ પણ આ કાલથી હું ખુશ પણ બહુ છું, એમાં પણ તે આ વાત કરીને, એટલે હવે તમારી ખુશીનો કોઈ જ પાર નથી. ખુશ છે મતલબ? પરમ દિવસે તો તું કહેતી હતી ને કે ઘરમાં ઝઘડો થયો છે, આ તારી નણંદ તારા સાસુમાં તારા ઉપર શક કરી રહ્યા છે. અચાનક કેમ, શું થયું? સ્ત્રી ચરિત્ર દેવાંગ, મેં મારા સ્ત્રી હોવાનો બરાબર પણે ફાયદો ઉઠાવ્યો અને મારું કામ થઈ ગયું. કેમ, એવું તે વળી શું કર્યું કે તારું કામ થઈ ગયું? દેવાંગ, આ મારી નણંદ અને મારી સાસુ બહુ ચાપલુસી કરતા હતા ને, ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, એ જ વાત મેં આદિત્યને કહી. થોડો મરચું અને મસાલો નાખીને કે તમારી બેન મારા પર શક કરે છે, તમારી મા મને શક કરીને જેમ તેમ બોલે છે, અને હા, તમારી બેને મને ભાગવા માટે સલાહ આપી છે ઘર છોડીને બોયફ્રેન્ડ સાથે. બસ આ બોયફ્રેન્ડ શબ્દ આદિત્યના કાનમાં પડ્યો અને એવા તો ગુસ્સે થયા ને કે આખા જ ઘરનો વારો પાડી દીધો. બિચારી વગર વાગની તારી આ નણંદને ફસાવવી પડી હશે. કંઈ નહીં, જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. હવેથી આપણને મળવા માટે કે તને બહાર જવા માટે મને નથી લાગતું કે બીજું કોઈ રોકી શકે. વગર વાંકે નહીં દેવાંગ, વાંક તો એનો પૂરેપૂરો હતો જ ને. એ કોણ છે મને પૂછવા વાળી? હું ક્યાં જાઉં છું, શું કરું છું, કોની સાથે જાઉં છું? નણંદ છે મારી, મારી માં નથી ને. હા, આમ પણ બહુ ચાપલુસી કરી લીધી. આખરે એને સબક શીખવવો જરૂરી જ હતો. જે કર્યું છે ને બરાબર જ કર્યું છે. બોલ, હવે આગળ શું પ્લાન છે, આગળ શું કરવું છે? લગ્ન, તારી સાથે લગ્ન કરવા છે મારે દેવાંગ. હવે આ ઘરમાં રોકટોક તો આમ પણ મને કોઈ નથી કરતું. હું ક્યારે બહાર જાઉં, ક્યારે ઘરે આવું, કોઈ મને કાંઈ પૂછતું નથી. આ જ મોકો છે, આપણા સંબંધો ગાઢ થશે, વાતોચીતો થશે, મળીશું, અને આમાં ને આમાં હું વિચારું છું કે લગ્ન પણ થઈ જાય. મીરા, વિચાર તો મારો પણ છે લગ્ન કરવાનો, પણ જો તું આટલું જલ્દી બધું હેન્ડલ કરી લઈશ મને ખ્યાલ જ નહોતો. થોડો ઘણો સમય આપ મને, મતલબ કે મારા ઘરે મારા બા છે, તું જાણે છે ને, એટલે મારે મારા બાની સાથે થોડી ઘણી વાતચીત કરવી પડશે. બા પછી આ નવો નવો બિઝનેસ પણ સેટલ કરી રહ્યો છું, તો એમાં પણ થોડુંક ધ્યાન દઉં. તો થોડો સમય આપને, થોડા સમયમાં બધું જ એડજસ્ટ કરી દઈશ. પણ દેવાંગ, આ તો ખોટું કહેવાય ને, જે સમયની રાહ આપણે કેટલાય સમયથી જોતા હતા એ સમય આવી ગયો છે. તો પછી હવે આગળ વાતને ફેલાવવાનો કોઈ મતલબ નથી. આઈ મીન ટુ સે, આ વાત હવે આગળ વધશે, વધારે મુલાકાતો થશે, ખોટી ઘરમાં જો કોઈને ખબર પડશે ને તો વાતનું વતંગળ થઈ જશે. હીરા, આટલો સમય તો આપણે લોકોએ કાઢ્યો છે ને, થોડો સમય વધારે આપણા જ સારા માટે છે. જો એક વાર બહુ સારી રીતે હું સેટ થઈ જઈશ ને, પછી તારું અને મારું ભવિષ્ય જ સારું બનશે, અને એના માટે તો પ્રયત્ન કરી રહ્યો છું. પ્લીઝ એક મોકો આપને, જો હવે પછી ક્યારેય પણ તને રાહ નહીં જોવડાવડાવું. બસ હા, એક મોકો, હા એક મોકો મારા હાથમાં આવી ગયો ને, પછી જો આખી બાજી આપણા જ હાથમાં હશે, મારો ધંધો, મારી લાઈફ પણ સેટ થઈ જશે, અને સાથે સાથે તું અને હું આપણે બંને પણ બહુ સારી રીતે સેટ થઈ જઈશું. ઠીક છે, તું કહે છે તો હું વેઇટ કરવા માટે તૈયાર છું, પણ વધારે ને જેમ બને એમ જલ્દી. હું કોઈ રિસ્ક લેવા નથી માંગતી. કાલ સવારે આદિત્યને ખબર પડે, મારું ઘર પણ તૂટે અને તું પણ મારા જીવનમાંથી જાય એવું હું કરવા નથી ઈચ્છતી. હું ઈચ્છું છું કે આપણા બંનેને એક સારી એવી લાઈફ હોય. કેવી વાત કરે છે મીરા, હું તારા જીવનમાંથી જાવ એમ? ક્યારેય નહીં. આ ફૂલટાનો આદિત્યને તારા જીવનમાંથી કાઢવાનો છે. બસ આ રસ્તા પરનો કાંટો એકવાર દૂર થઈ ગયો ને, પછી તું અને માત્ર હું, આપણે બંને પ્રેમી પંખીડાઓ ક્યાંક ઉડી જઈશું આપણી મસ્તીમાં. બસ કોઈ રોકવા વાળું નહીં હોય, કોઈ ઠોકવા વાળું નહીં હોય, અને શાંતિથી આપણે લોકો આપણા સપનાનું જીવન જીવતા હઈશું. ચાલ તો જઈએ બહાર ક્યાંક. કોણ જાણે આ દેવાંગ ક્યારે સમજશે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એની બુદ્ધિ. આવો. જય શ્રી કૃષ્ણ. પાર્થિબેન. હાજી, તમે કોણ, ઓળખ્યા નહીં? કેમ,
આડોશમાં રહીએ છે તો પણ ઓળખાણ પડી. પણ મને આડોશ પાડોશમાં જવાની બહુ ટેવ નથી એટલે મને નથી ખબર. બસ પાડોશી છે તમારા. આડોશ પાડોશમાં જવાની ટેવ ન હોય ને તો થોડુંક તો ધ્યાન રખાય. કોનું? કોનું ધ્યાન રાખવાનું હોય? તમારા દીકરાનું. મારા દીકરાનું? બોલો, દીકરા શું કરે છે ને એ પોતાના માવતરને તો ખબર જ હોય, પણ તમે જાણીને આ વાત છુપાવી રહ્યા છો એવું લાગે છે. કેમ મારા દીકરાથી એવું તે શું થયું અને શું છુપાયું એ તો કયો મને. ભારતીબેન, તમે બહુ ભોળા નથી પણ ભોળા બનવાનું નાટક કરો છો. ચાલો ને નાટક કરું છું તો મારા દીકરાને હું શું સમજાવું એ કયો મને. તમે આ વાતથી અંજાન છો? અજાણી નથી, પણ એક હાથે તાળી ન વાગે એ પણ તો તમે સમજતા હશો ને. મારા દીકરાને મેં બહુ વાર સમજાવવાની કોશિશ કરી પણ એ સમજ્યો નહીં. પણ તમારે તો તમારી વહુને સમજાવવી જોઈએ ને. ભારતીબેન, તમે તો કહેતા હતા ને કે મને કોઈ વાતની ખબર નથી, તો પછી સમજાવવાની વાત ક્યાંથી આવી? તમે કઈ બાબતમાં સમજાવ્યો એને? તમે મારી સાથે શું વાત કરવા આવ્યા છો એ તો મારે જાણવું પડે ને. મારા દીકરાની તમે શું વાત લઈને આવ્યા છો એ જાણ્યા વગર હું કેમ એમ કહી દઉં શું વાત હોય એમ. બા, હવે ખબર પડી ગઈ ને તમને કે શું વાત છે. જુઓ, આપણે લોકોને આમાં અંદર અંદર ઝઘડા કરવાની જરૂર નથી. આ વાતનું સમાધાન કેમ આવે ને એ આપણે જોવાનું છે. તમારો દીકરો અને મારા ભાભી બંને એકબીજાને પસંદ કરે છે અને એકબીજા સાથે લફડું છે. અમે તો અમારા ભાભીને ઘણા સમજાવ્યા પણ એ કોઈ વાત માનવા કે કબૂલવા તૈયાર નથી. એમને તો એ નથી ખબર કે એમની આ વાત અમને ખબર પડી ગઈ છે. તમારી પાસે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે તમારા દીકરાને સમજાવો કે એક પણી સ્ત્રીને આ પાછળ ના પડે. તમને શું લાગે છે કે મેં મારા દીકરાને સમજાવ્યો નહીં હોય? જ્યારે મને ખબર પડી કે એ મીરાની સાથે દોસ્તી કરી છે અને એકબીજાને પસંદ કરે છે, મેં ત્યારે જ કીધેલું કે કેમ તને ગામમાં કોઈ કુંવારી છોકરી ન મળી કે એક મીરા જ મળી અને એ પણ પરણિત. તને ભગવાને આટલો સરસ બનાવ્યો છે, સુંદર બનાવ્યો છે, તો એનો તું ઉપયોગ કર ને. દુરુપયોગ શું કામ કરે છે? કોઈનું ઘર શું કામ ભાંગે છે? પણ એ માનવા જ તૈયાર નથી. બોલો, હવે તમે એમ કહો છો ભારતીબેન કે મારો દીકરો એ વાતને માનવા તૈયાર નથી? બસ એઝ ઇટ ઇઝ અમારી સાથે પણ એવું જ છે. અમે મીરા બહુને સમજાવીએ છીએ છતાં પણ એ માનવા તૈયાર નથી. એટલા માટે વડીલો વડીલો વાત કરી અને એકબીજા છોકરાઓને સમજાવીએ ને તો સારું. સાચી વાત છે હિરલબેન. તમને શું લાગે છે? આખો દિવસ હું એની ને એની જ ચિંતામાં હોઉં. એ ઘરની બહાર જાય અને પછી ઘરમાં આવે ને ત્યારે શું નવા સમાચાર લઈને આવશે ને એની ચિંતા હોય મને. અને એને લીધે તો હું એને બીજી છોકરીઓ નથી બતાવી શકતી. મેં એને એમ પણ કીધું કે પરણવાની આટલી બધી ઉતાવળ હોય ને બેટા, તો તું કે આપણા સમાજમાં હું વાત નાખું અને સારામાં સારી છોકરીઓ મળશે. પણ ખબર નહીં એણે મને શું કીધું ખબર છે? એ કે મીરા પરણિત તો છે પણ એના ઘરમાં એ સુખી નથી, એને બધા હેરાન કરે છે અને એટલે હું એને હેલ્પ કરું. તો મેં કીધું આવી તો ગામમાં કેટલી પરણિત છોકરીઓ હશે જેના ઘરમાં એને સુખ નહીં મળતું હોય, તો તે ઠેકો લીધો છે બધા એને ખુશ રાખવાનો અને બધાની મદદ કરવાનો. વાહ, મારી વહુ તમારા દીકરાને એમ કહી રહી છે કે અમારા ઘરમાં એ ખુશ નથી. અમે એને દુઃખના ડુંગર ઉઠાવી નથી દીધા ને માથે. કોઈ પણ પરણિત સ્ત્રીએ પોતાના ઘરની સમસ્યા પોતે જ હલ કરવાની હોય, બીજાને કહેવાથી ફાયદો નથી. બા, પણ શું કરું? જુઓ, અમે માનીએ છીએ કે અમારો સિક્કો ખોટો છે પણ અમે તમને સમજાવવા આવ્યા છીએ કે તમે દેવાંગભાઈ સાથે વાત કરજો. બીજું કાંઈ નથી કેવું અમારે. બેન, તમે તમારા સિક્કાની વાત કરો જ ને, હું એ મારા સિક્કાને જ રડું છું કે સાવ ખોટો છે, ખોટી સોચ અને ખોટી સમજણ છે એનામાં. જેટલું પણ બની શકે ને એટલું એને પાછો વાળવાની કોશિશ કરજો દેવાંગને. હા, અને તમે પણ. ચાલો મમ્મી.
આદિ, અત્યારે ઓફિસે કેમ બોલાવી અચાનક? કામ હતું એટલા માટે. કેમ ન બોલાવાય? બોલાવાય ને, પણ રાત્રે ઘરે આવીને પણ વાત તો કરી શકીએ ને આપણે. હા, પણ તું બહાર જ હતી ને, એટલે મને થયું કે તને ઓફિસે બોલાવું. ના, ખોડે કહ્યું કે હું બહાર હતી. નહીં, હું તો ઘરે જ હતી. અચ્છા, જરા હું વિચારતો હતો કે હવે આપણે આ શહેરમાં નથી રહેવું, આપણે બીજા કોઈ શહેરમાં જતા રહીએ. પણ શું કામ? શું વાંધો છે અહીંયા આપણને? આટલું મસ્ત સિટી છે, તમારો બિઝનેસ બરાબર ચાલી રહ્યો છે, અને સાચું કહું ને તો મને પણ અહીંયા બહુ જ ગમે છે. હા, તને ગમે છે, પણ મને નથી ફાવતું ને, અને મારી ખુશી માટે થઈને તું મારી સાથે આવવા માટે તૈયાર જ હોય, મને ખબર જ છે. જો આદિત્ય, પ્લીઝ, મને આ શહેરમાં રહેવાની આદત પડી ગઈ છે. અહીંયાના લોકો, અહીંયાનું નેચર, મને અહીંયા મજા આવે છે. હું શિફ્ટ થવા નથી માંગતી. પ્લીઝ તમે ટ્રાય કરો, થોડા દિવસ નહીં ફાવે પછી ફાવી જશે ને. બરાબર છે. હા, તો કંઈ વાંધો નહીં, તને મતલબમાં જે યોગ્ય લાગે તે, કારણ કે હું તો હંમેશા તારી વાત જ માનું છું ને. હા, એ જ વાત હતી. તમે એના માટે આટલા ઉદાસ છો? કોની સાથે બહાર ગઈ હતી? શું? હા, શું બોલો છો આદિયા? કોઈ સાથે બહાર નહોતી ગઈ બાબા, હું ઘરે હતી ને. કહું તો છું કે ઘરે હતી એમ. ખોટું બોલવાથી કોઈ ફાયદો નથી, અને સાચો હું તારા મોઢે સાંભળવા માંગુ છું. મેં એટલા ફોન કર્યા, તું મારા ફોન નહોતી રિસીવ કરતી. પછી તને લાગ્યું કે મેં એટલા બધા ફોન કર્યા છે, એટલે તે મારી સાથે વાત કરી, અને મેં એટલે જ અહીંયા તને બોલાવી છે કે આ બધી વાત હું ઘરે પૂછવા નહોતો માંગતો. આદિ, સાચું કહું છું, હું ક્યાંય નહોતી ગઈ, ઘરે જ હતી. મારી વાતને સમજવાની કોશિશ કરો, જેવું તમે વિચારો છો. બધું સમજાઈ ગયું છે, હવે કંઈ સમજાવવાની જરૂર નથી તારે. મને અત્યાર સુધી મેં તારા પર વિશ્વાસ કર્યો, અને તે વિશ્વાસઘાત કર્યો. હંમેશા હું તારી જ વાત માનતો હતો. ઘરના દરેક સભ્યો કહેતા હતા કે તું કોઈ પણ પ્રસંગમાં નથી ભળતી, તું એ લોકોની વાત નથી માનતી, તું અવારનવાર બહાર જાય છે, પણ મને એમ હતું કે તને થોડી ફ્રીડમ આપું, તને આઝાદ રહેવા દઉં. અરે, કઈ વાતની કમી રહેવા દીધી હતી? મેં શું નથી આપ્યું? મેં તને શું કામ કર્યું ત્યાં? હકીકત આ છે જ ને. હકીકત તો એ છે કે હું દેવાંગને પ્રેમ કરું છું. કોલેજ સમયથી અમારી બંનેની વચ્ચે રિલેશન હતા. મારા પપ્પાને ખબર પડી એટલે એમણે ઉતાવળે તમારી સાથે લગ્ન નક્કી કરાવી નાખ્યા મારા. મેં બહુ મનાવ્યા, બહુ સમજાવ્યા બધાને કે હું જે વ્યક્તિને પ્રેમ કરતી જ નથી એની સાથે લગ્ન કરીને શું કરીશ, મારી અને એની બંનેની જિંદગી બરબાદ થઈ જશે. પણ મારા પપ્પાની જીદ હતી કે લગ્ન થશે તો તમારી સાથે જ. આદિ, હું માનું છું કે તમે કોઈ ખોટા વ્યક્તિ નથી. મારા જીવનમાં આવ્યા પછી તમે મારું સારું જ ઈચ્છ્યું છે, પ્રેમ આપ્યો છે, સમજાવી છે, ધ્યાન રાખ્યું છે, બધું જ કર્યું છે. પણ પ્રેમ હું તમને ક્યારેય ન કરી શકી. દેવાંગને ભૂલવાની લાખ કોશિશો બાદ પણ દેવાંગ મને ક્યારેય ભૂલાયો જ નહીં, અને અંતે ફરી પાછા અમારા રિલેશન પહેલા જેવા થઈ ગયા. થઈ ગયા, બહુ સારી વાત કહેવાય. તને જરાય શરમ ના આવી? એક વાર મને તો વાત કરવી હતી. હાલ બહારના લોકો પાસેથી મારે સાંભળવું પડ્યું. નીકળી જ અમારા ઘરમાં. શું? હા, આજ પછી ક્યારેય મારા ઘરમાં પગ ન મૂકતી તું. હું તારું મોઢું જોવા પણ નથી માંગતો. જા, તારા પ્રેમ પાસે જઈ રહી છું. પણ એક વાત જરૂર કહીશ કે લગ્ન કર્યા પછી બીજા વ્યક્તિ સાથે સંબંધો રાખવા એ ગુનો છે. ચલો માની લીધું, પણ લગ્ન પહેલા કોઈ સાથે સંબંધ હોવા છતાં પણ બીજા સાથે લગ્ન કરીએ શું એ ગુનો નથી? જઈ રહી છું. લે આવને આદિ, કેમ પણ ઉદાસ છે, શું થયું? પ્રદીપ, મેં મારી પત્નીને કાઢી મૂકી.
કેમ કાઢી કેમ મૂકી તું? કેવી વાત કરશો? જો બધી મારી જ ભૂલ હતી. લડત તારી ભૂલ હતી તો હું કેમ કાઢી મૂકી? એલા ભાઈ સમજવાની કોશિશ કર. તું મારો મિત્ર છો એટલે હું તને પૂછવા આવ્યો છું કે મેં કઈ ખોટું તો નથી કર્યું ને? પણ તું વાત કર તો મને ખબર પડે છે ખોટું કર્યું છે કે સાચું કર્યું છે. કાઢી મૂકી તો ખોટું જ કહેવાય ને આવી રીતના. મારી પત્ની કોઈ બીજાને પ્રેમ કરતી હતી એટલે મળતી હતી. ફેમિલીમાં બધા જ પપ્પા મમ્મી બેન બધા મને સમજાવવાની કોશિશ કરતા હતા. મીરાને પણ રોકવાની કોશિશ કરતા હતા પણ મીરા મારી સાથે વાત કરીને મને કહેતી હતી કે મારો કંઈ વાંક નથી. મેં એના પર આંધળો વિશ્વાસ મૂક્યો. હંમેશા એણે જે કહ્યું એ બધું સાચું માન્યું. કોઈ દિવસ ક્યારેય મેં એને કંઈ રોકટોક નથી કરી કે ક્યારેય ખીજાણો પણ નથી. પણ આજે ખીજાણો, આજે ચોખ્ખા શબ્દોમાં જ્યારે મને વાતની જાણ થઈ, મને ખબર પડી કે કોઈ પારકા પુરુષ સાથે. અરે આવી રીતના યાર, તું એટલો બધો તને ઘરવાળા સમજાવતા હતા, ઘરવાળા કહેતા હતા, તને સિગ્નલ આપતા હતા કે ભાઈ આવું કંઈ છે, તો પછી એક વખત તો એની વાત માનીને તારે એનો પીછો કરાય ને? તો જો આ વાત આગળ ન વધી હોત ને તો ખબર પડી હોત, ત્યારથી સુધરી ગઈ હોત ને તો આ પગલું ન ભરત. એ વાત તારી સાચી છે. જો શરૂઆત જ ન થવા દીધી હોત તો પરિણામ આવું ના આવત. પણ હવે મેં એને કાઢી મૂકી છે તો મને ચિંતા થાય છે કે એ ક્યાં જશે. એ તને પહેલા વિચાર ના આવ્યો કે ભાઈ હું કાઢી મૂકું છું, કાલ સવારે કંઈક અવળું પગલું ભરશે તો બધું તારી ઉપર આવશે? આવા બધા ડિસિઝન લઈએ ને પહેલા કોઈ ખારા માણાને પૂછાય. હવે તું અત્યારે મને કહેવા આવ્યો છું, પહેલા પૂછ્યું હોત તો આપણે કે એનો વચ્ચેનો રસ્તો કાઢત ને, કાયદેસર છૂટું કરી નાખત, તો આપણે કંઈ ભાગ ગુનામાં ન આવત. હું એને છૂટાછેડા ક્યારે નહીં આપું. જેણે મારી જિંદગી ખરાબ કરી હોય એને હું આવી રીતે હાજાત ફરવા દઉં? બિલકુલ નહીં. તો હવે કાલ સવારે એ કંઈ આડાવળું પગલું ભરશે તો શું કરી? પોલીસ તને નહીં ઉપાડી જાય? ક્યાંથી ઉપાડી જશે? અને ઉપાડી જાય તો ભલે ને ઉપાડી જાય. આમ પણ મને કોઈ સારા વિચાર નથી આવતા. મન થાય છે કે એ કંઈ આડાવળું પગલું ભરે ને એ પહેલાં હું ભરી લઉં. તું ગાંડા જેવી વાત કરી માં હો. હવે આ એક ભૂલ થઈ ગઈ છે તો ભૂલને સુધારવાની હોય, ભૂલ ઉપર બીજી ભૂલ ન કરવાની હોય કે હું આવળું પગલું ભરી લઉં ને આમને તેમને. આપણો કઈ વાક જ નથી, વાક એનો છે ને તો એને સમજવાનું હોય. એ હું સમજવાની. જો એ પહેલેથી સમજેલી હોત ને તો આવી ભૂલ જ ન કરત. પ્રદીપ, અરે જિંદગીમાં આવું થશે મેં ક્યારેય નહોતું વિચાર્યું. જો હવે જે થઈ ગયું છે એ જે ભગવાને ધાર્યું હોય છે એ થયું હશે. તારો એની હારેનો અત્યાર સુધીનો સાથ હશે તો તે નિભાયો. હવે તું છે ને એક કામ કર, આવા કાંઈ વિચાર કરવાના નથી અને હું તારા પપ્પાને ફોન કરું છું. અત્યારે તું ડાયરેક્ટ ઘેરે જાજે, 15-20 મિનિટમાં હું જ તને મૂકવા આવું છું ઘેરે. જો મારે ઘરે નથી જવું, મારું મગજ કામ નહોતું કરતું એટલા માટે તો હું તને મળવા આવ્યો ને વાત કરી. જો તું અહીંયા મળવા આવ્યો નથી, આ ભગવાને તને અહીંયા મોકલો છે. સમજા, આપણી યારે કંઈક એવું કારણ થાય ને ત્યારે આપણને આવા વિચાર આવે છે, એ 100% વાત છે. કારણ કે આપણા પોતાના હોય ને જ્યારે દગો દે ને ત્યારે આવા વિચાર આવે જ તે. પણ હવે એ વાત, એ ભૂલ એણે કરી છે, તેનેથી કાઢી મૂકી એ બીજી ભૂલ કરી, અને હવે તું પાછું આત્મહત્યા કરી તો ત્રીજી ભૂલ થાય. આપણે આનો કંઈક રસ્તો કરશું. હું એને મળી લઈ અને વાતચીત કરી કે ભાઈ હવે તમારી બે વચ્ચે આવું હતું એટલે તને એને કાઢી મૂક્યો છે. એણે મારી સાથે આવું શું કામ કર્યું? હવે એ તો જો મને કેમ ખબર પડે એને તારી સાથે આવું શું કામ કર્યું હોય. એ કદાચ એવું હોય શકે કે લગ્ન પહેલાં એ કોઈ છોકરાને પ્રેમ કરતી હોય અને તમારે જબરજસ્તી લગ્ન થયા હોય. ખબર નહીં. હવે જો એ કાંઈ નથી કહેવાનું અને તું આ ઊભો થાય અત્યારે પહેલાં તારી ઘરે જવાનું છે અને મારે તારા પપ્પાને બધી વાતચીત કરવી પડશે. ચાલ એ બીજા વિચાર મૂકી જો તમે. હાલો બોલો ને, હવે શું નવું કહેવા માગો છો? અહીંયા કેમ બેસાડી રાખ્યું છે? દેવાંગ, અત્યારે આપણા ઘરમાં તારાથી વધારે અગત્યનો મુદ્દો બીજો કોઈ નથી. કાંઈ કામ નથી, કોઈ વાતો નથી. તને ખબર છે કે ઓલી મીરાના સાસુ અને કંઈક એની નણંદ બેઉ જણા આવ્યા હતા,
કેટ કેટલું મને બોલી ગયા, તમારા છોકરાને સમજાવો આ શું માંડ્યું છે, એને શરમ નથી આવતી એક પરણી સ્ત્રી સાથે આવા સંબંધ રાખે. વિડીયો બતાવ્યો, તમે બે જણા હાથમાં હાથ નાખીને કંઈક લગ્ન કરવાની વાતો કરો છો. એ બધી શું વાત કરો છો? જુઓ, આવું બધું હોય તો તમારે મને પહેલાં કહેવું જોઈએ ને. જો એ બધું છે ને, એ વાતને હું વાળી લઈશ, તમે જરાય ચિંતા ના કરતા. અને આમ પણ મારે કેવી રીતે બધું હેન્ડલ કરવાનું છે, કેવી રીતે નહીં, એ બધું હું જાણું છું. પણ જો બાત શરૂઆત જ હું કામ કરી, જ્યારે તને ખબર હતી કે એ સ્ત્રી પરણેલી છે, તો હું કામ તું ગયો તો એની હારે દોસ્તી કરવા? પ્રેમ કરતો તો એટલા માટે. અને આમ પણ જુઓ, મને છે ને મીરા બાપી સાથે રખડવું, એની સાથે ફરવું. અને આદિને બધી જ ખબર પડી ગઈ છે. આદિએ મને કાઢી મૂકી છે ઘરમાંથી. જો અહીંયા આવવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મને ખબર છે કે આ વાતની ખબર પડ્યા પછી મારો ભાઈ પણ મને નહીં સાચવે. તું લગ્ન કરેલી છોકરી છે, તારે આવું કંઈ ના કરવું જોઈએ. તું તું તારી ઘરે બરાબર છે, તું તારા પતિને સમજાવી દે, એની માફી માંગી લે, બે હાથ જોડી લે. અને બોલે છે દેવાંગ, તું આ કેવી રીતે બોલી દઉં? પ્રેમ કરે છે ને તું, મને તો સાચવ મને. હવે અત્યાર સુધી તારી પાસે આવવા માટે મેં કેટલા કેટલા નાટકો કર્યા છે. ફાઇનલી હું તારી પાસે આવી ગઈ છું, તો ત્યાં પાછી શું કામ મોકલી રહ્યો છે? આંટી, સમજાવો તમે દેવાંગને. એના માટે મેં મારું ઘર ઉજાડી નાખ્યું છે, ફક્ત એને પામવા માટે મારા પતિને છોડીને અહીંયા આવી છું. મેં કહ્યું હતું કે તારું ઘર ઉજાડીને અહીંયા આવતી રહેજે, તું તારી જાતે આવી છે ને. એ અવાજ ધીમો રાખ, એક તો ગુનો કરે છે અને પાછો મોટેથી બોલે. તને એમ કે બધું ખોટું અહીંયા સાચું થઈ જશે? ના પાડતી હતી, પહેલેથી ના પાડતી હતી. હવે આ છોકરી ક્યાંયની ન રહી, ધોબીના કૂતરા જેવી, ન ઘરની ન ઘાટની, એને છોડીને આવીને તું હવે રાખવા નથી માંગતો. ક્યાં જાય આ છોકરી? મને શું ખબર ક્યાં જશે અને ક્યાં નહીં. હા જો મીરા, મારી વાત સાંભળી લે. હા બધું છે ને મારો ટાઈમ પાસ હતો. હા તારી સાથે રહેવું, તારી સાથે વાતચીત કરવું મને ગમતું હતું, અને એટલા માટે તારી સાથે ટાઈમ પાસ કરી રહ્યો હતો. જો મારી સગાઈ નથી થઈ, મારા લગ્ન નથી થયા, એટલે મને ગમતું હતું કે તું આવીને બેસીને શાંતિથી મારી સાથે બે મીઠી મીઠી વાતો કરે. હા જો મારે તારી સાથે કોઈ સંબંધ નથી, તારે જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકે છે. ટાઈમ પાસ કરવા માટે તને આ પરણેલી છોકરી મળી? હા, કોઈ કુંવારી મળી જ નહીં. અને ટાઈમ પાસ, માન કે તારી કોઈક બેન હોત અને કોઈક એની સાથે ટાઈમ પાસ કરતું હોત, તો તું શું કરત? શું કરત? એને ઘરમાં રાખત કે કાઢી મૂકત? ક્યાં જાય હવે આ છોકરી? કોણ છે હવે તારા સિવાય? એનું ના પાડતી હતી, પહેલેથી ના પાડતી હતી કે સમાજમાં કુટુંબમાં બધે આપણી આબરૂનું શું થશે? હું હેન્ડલ કરી લઈશ, મારી જિંદગી છે, તમારે કાંઈ નહીં બોલવાનું. હવે કરો આનું સોલ્યુશન લાવવાનું. દેવાંગ, સમજવાની કોશિશ કર ને, મારી પાસે હવે કોઈ રસ્તો નથી. તું તર છોડી મૂકીશ તો મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં બચે. તો તારા પતિએ તને તર છોડી દીધી ને, એનું શું? હા, તારો પતિ હતો ને. હા, હવે તું એને તર છોડ. ફૂટબોલની જેમ અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા એ દોડ્યા કરે એમ ને. હા તો એને સમજવું જોઈએ ને, એ તો પરિણીત છે, એને સમજવું જોઈએ કે હું પરણેલો નથી તો પછી એની સાથે ક્યારેય પણ લગ્ન નહીં કરું અને ઘર નહીં માંડું. લાગણીઓનો, સમયનો, સંબંધોનો. દેવા, શરમ આવી જોઈએ તને. અરે હું તારા પર આટલો વિશ્વાસ મૂકતી હતી, એટલો વિશ્વાસ કે જેટલો મારા પતિ પર પણ નહોતો મને. અને તું ફક્ત ટાઈમ પાસ કરતો રહ્યો, ફક્ત સમય પસાર કરવા માટે મારી લાગણીઓ સાથે રમતો રહ્યો. હા, રમતો રહ્યો તારી લાગણીઓ સાથે. જો આ બધા આંસુડા પાડવા, તારું ભાષણ, આનાથી મને કોઈ ફરક નથી પડવાનો. મેં તને કહી દીધું ને, મારે તારી સાથે કોઈ સંબંધ નથી. હા, જવું હોય ત્યાં જઈ શકે છે. એ તો કહી દીધું તે એને કે હું ખાલી ટાઈમ પાસ કરતો હતો, મારી સગાઈ નથી થઈ, મારા લગ્ન નથી થયા. તો તને શું લાગે છે? આ તમે બે જણા મળતા હતા અત્યાર સુધી ને વાતો કરતા હતા, આખા સમાજને, આખા કુટુંબને, આખા આડોશ પાડોશને ખબર છે, તો હવે તને કોઈ દીકરી દેશે એવું લાગે? તને કોઈ નહીં આપે, કોઈ નહીં. રાજ્યમાં જઈને છોકરી લઈ આવીશ.
હું નહીં રાખું, કારણ કે આવા છોકરાનો ભરોસો શું? એને લઈ આવ્યો, કાલે એને છોડીને તું બીજીને લઈ આવીશ. આ ધંધા કરે તું. ઠીક છે, જાઉં છું અહીંયાથી. સમજાઈ ગઈ છે મને મારી ભૂલ, કે કોઈ ઉપર વિશ્વાસનું પરિણામ કેટલું ખરાબ આવી શકે. અને યાદ રાખજે, તે દુનિયાનું સૌથી મોટું પાપ કર્યું છે. કોઈ વ્યક્તિને પોતાના દિલમાં રાખવાના, લાગણી જગાવવાની અને પછી એને ધક્કો માર્યો ને, સૌથી મોટું પાપ છે આ દુનિયામાં. મીરા, આની સજા ઈશ્વર તને એક દિવસ જરૂર આપશે. મીરા, જરૂર આપશે. મીરા, ભોગવી લઈશું સજા. મેં સલાહો આપે છે. જતી રહીને થઈ ગયું ને હેન્ડલ? હેન્ડલ નથી થયું, એનો શ્રાપ, એની બદ્દુઆ, એની હાય લાગશે. ભૂલ તો એની એ હતી ને, એવી રીતે કોઈ કુવારા છોકરા પાસે પતિને છોડીને અવાય નહીં, થોડુંક સહન નહોતી કરી શકતી. ભૂલ તો એની હતી, પણ મોટી ભૂલ તારી હતી. મેં એને ઓફિસમાંથી જ બહાર કાઢી મૂકી, કહી દીધું કે આજ પછી ક્યારેય મારા ઘરમાં પગ ના મૂકતી. અને એને પણ કીધું કે મારે તો તમને આ વાત કરવી જ હતી, પણ સારું થયું કે તમને બધી ખબર પડી ગઈ, હવે હું ક્યારે તમારા ઘરમાં નહીં આવું. આમાં ભૂલ તારી જ. અમે તને સમજાવતા હતા, તને કહેતા હતા, ત્યારે તને અમારી વાત સાચી નહોતી લાગતી. બેટા, કહેતો હતો ને કે તમે શંકા કરી રહ્યા છો, મારી ઘરવાળી એવી છે જ નહીં. કહ્યું હતું કે સમય જતાં પસ્તાવાનો વારો ન આવે. એનું આધી શું કામ આવી છે અહીંયા? નીકળી જા મારા ઘરમાંથી. હવે શું મોઢું લઈને આવી છે? મારા દીકરાની વાત સાચી છે, ઘરમાંથી નીકળી જા. જો પહેલા મારી વાત સાંભળી લો, હું યાર રહેવા માટે નથી આવી, હું મારો પક્ષ રાખીને જ હવે જ છું અહીંયાથી. ખબર છે, તમારો સામાન લેવા આવ્યા છો ને, પેક કરી દીધો છે, મેં લઈને જઈ શકો છો. ના બેન, સામાનની કોઈ જરૂર નથી. સામાન તો એને જોઈએ ને જેને જીવવું હોય. હું બસ છેલ્લી વખત તમને બધાને મળીને માફી માંગવા આવી છું. માફી તો માંગવી જોઈએ તમારે, કારણ કે અમારી સાથે ફ્રોડ કર્યું છે ને, તો માફી માંગીને તમે જઈ શકો છો, કારણ કે તમે તો તમારો રસ્તો જાતે ગોતી જ લીધો છે. તમારે તો તમારા બોયફ્રેન્ડ સાથે રહેવું છે ને, અમે માફ કરીએ, હવે જઈ શકો. બેટા, ભૂલ થાય ને એની માફી હોય, પાપ કરે ને એની નહીં. અને તે આ ભૂલ નથી કરી, મારા દીકરાને દગો આપીને એક પત્ની તરીકે તે પાપ કર્યું છે. હા, તમે લોકો જે કહેશો એ સાંભળવા હું તૈયાર છું, કારણ કે મારી ભૂલ છે. આજે એના વિશ્વાસ પર આ ઘર છોડીને ગઈ હતી, એને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. કે પરણેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં મને કોઈ રસ નથી, હું તો ફક્ત સમય પસાર કરતો હતો. સાચું કહું તો અત્યારે ભાન આવે કે લગ્ન થયા પછી પત્ની માટે પતિ અને પરિવાર જ જરૂરી હોવો જોઈએ, કોઈ બહારનો વ્યક્તિ નહીં. આદિ, તમે મને ખૂબ જ પ્રેમ કર્યો છે, સમજી છે, સમજાવીને રાખી છે, પણ પતિ તરીકે મેં તમને ક્યારેય સ્વીકાર ન કર્યો. તમને ધુતકારી અને હું બીજા પાસે ગઈ હતી પ્રેમ માટે. મને આજે મારી અસલ ઓકાત ખબર પડી ગઈ છે. જેમ મેં તમને ધુતકાર્યા ને, હે મેં વ્યક્તિએ પણ મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. મને મારી સજા મળી ગઈ છે. હું તો જઈ રહી છું મારું જીવન ટૂંકાવવા માટે, કારણ કે હવે મારી પાસે કોઈ જગ્યા નથી. તમારું ઘર મેં છોડ્યું અને મને સામેવાળા વ્યક્તિએ છોડી. મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પડી ગઈ ને ખબર કે પોતાના એ પોતાના હોય, પારકા ક્યારેય પોતાના ન થાય. હા, પોતાનો પતિ એ જ પોતાનો રહે છે. તમે પ્રેમના માટે બાર વલખા મારો ને, થોડું ડમી પ્રેમ મળે છે, ઓરિજિનલ નહીં. સમજી? મરવાથી શું થશે? મરી જઈશ તો? તો બીજું શું કરવાનું? તમારું ઘર છોડીને ગઈ ત્યારે મને બહુ જ ઘમંડ હતું કે જીવીને બતાવીશ, સારી લાઈફ જીવીશ, સારો પતિ હશે મારો. પણ ત્યાં ગઈને તરત જ મને ખબર પડી ગઈ કે મારા બધા જ સપનાઓ ચૂર ચૂર થઈ ગયા છે. એવો વિચાર તો મને પણ આવે છે,
કે મારી પત્નીએ મારી સાથે દગો કર્યો. મેં એના પર જેટલો વિશ્વાસ કર્યો એટલો જ એને વિશ્વાસઘાત કર્યો. બસ આ તારા ફોટો જોઈને અને તારી હરેક ક્ષણ હરેક પળ તું જેટલો સમય મારી સાથે હતી એ બધી વસ્તુઓને યાદ કરી કરીને એક જ વિચાર આવતો હતો કે હું ઘરે ન જાઉં, હું પણ આત્મહત્યા કરી લઉં. ના દી, આત્મહત્યા તમે શું કામ કરશો? તમારી તો આમાં કોઈ ભૂલ હતી જ નહીં. ભૂલ તો મેં કરી છે ને, તો સજા પણ તો મને મળવી જોઈએ ને. ચલો મને રજા આપો અને બની શકે તો પ્લીઝ મને માફ કરી દેજો. એક મિનિટ, તને શું લાગે છે કે તારા આત્મહત્યા કરવાથી આ બધી વાતનું નિવારણ આવી જશે? જે તારા માથા પર કલંક લાગ્યો હતો એ તો રહેવાનો આખી જિંદગી, પણ આત્મહત્યા કરવી એ પાપ છે એ પણ ભૂલી ગઈ? ભૂલી નથી ગઈ, પણ મેં એટલું મોટું પાપ કર્યું છે કે એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. રસ્તો છે ને, પતિને પણ સાથે લેતી જા. તારા તરફથી પ્રેમ નહોતો, પણ હજી એક મોકો આપી શકું છું. સાચું? હા, કે જે હક તે મને નથી આપ્યો એ હવે આપીશ. એક પત્ની તરીકે તું આ ઘરમાં નથી રહી, એક વહુ તરીકે તું આ ઘરને સંભાળી નથી શકી. હવે સંભાળીશ. એક સાસુની ફરિયાદ, એક નણંદની ફરિયાદ, એક પતિની ફરિયાદ, બધાની ફરિયાદોને તું દૂર કરીશ? હા. તો પછી બીજી વાર ક્યારે આવો વિચાર ન કરતી, અને અમે કોઈ દિવસ આ વાતને યાદ નહીં કરીએ. તો જાઓ ફટાફટ પાસ્તા બનાવી નાખો. અને પાસ્તા એ બહુ ઘરી છે, બનાવજો.